જે ગાયો ઓગાળ પેટમાંથી મુખમાં લાવી હતી ઓગાળ પાછો ગળી ન શકે. સાંકળો ખેંચાવા લાગી, ભાંભરવા લાગી, આ શું? આશ્રમમાં કૂતરાઓ બેઠા હતા, જલારામની સામે બેસી પગ ઉપર પગ રાખી અને બેસીયા કાનના નીચે પાડી દીધા છે. કારણ કે પ્રેમની અસર તો સૌ કોઈને થાય. આશ્રમનું વાતાવરણ સ્તબ્ધ બન્યું છે, સૌ મૌન છે, પણ જલારામ ઠાકરની બાજુમાં ઠાકરનો ઠાકર થઈને બેઠો, નશોસ દાન કરવાનો. આજે હમણાં વિજ્ઞાને જાહેર કર્યું છે, જે માણસ દાન કરે ને એ લાંબુ જીવે, તેને એટેક ન આવે. કારણ કે જે દાન કરે ને તે હૃદય તેનું પ્રસન્ન રહે. આ બધા હુમલા કોને આવે? કંજૂસ માણસોને આવે છે. ઉદાર માણસોને હુમલો તો ના આવે, તેને રોગ પણ ના આવે. ઉદારતા હોય, વિશાળતા હોય, આ બધું કંજૂસ માણસોને. ઉદાર બનો, લૂંટાઓ, રોટલો ખાવામાં મજા નથી, રોટલો આપવામાં મજા છે. જલારામે આપ્યો. મુખ ઉપર પ્રસન્નતા છે. ઠાકરની બાજુમાં ઠાકરનો ઠાકર થઈને બેઠો છે. પણ ગામમાં વાત ફેલાણી, જલારામે વીરબાઈનું દાન કર્યું. ગામના લોકોમાં કુતૂહલ થયું, જોવા માટે સૌ આવવા લાગ્યા. લે, વીરબાઈનું દાન કર્યું. માણસો ભેગા થવા લાગ્યા છે. આશ્રમ આખો માણસોથી ઘેરાઈ ગયો છે. અને ગામ હોય ને, આ બે ડાયા માણસો હોય, બાકી ગામ તો હળંગદાયું હોય. બે ડાયા માણસો હોય એ ગામનું કલ્યાણ થાય. અરે ગામમાં બે ડાયા માણસો હોય ગામનું કલ્યાણ થાય એમ નહીં, એક ડાયો માણસ હોય ને ગામમાં તો પણ ગામની વિજયનો ધજા ફરકી જાય, કીર્તિની ધજા ફરકી જાય. એક માણસ હોય તો બે ડાયા માણસો દોડતા દોડતા વીરપુર ઠાકોરની પાસે ગયા છે. ઠાકોર સાહેબ, ગજબ થયો. શું થયું? જલારામ, જલારામને શું થયું? ઠાકોર સાહેબ, જલારામને કાંઈ નથી. મને કહેતા અતિશોક્તિ નથી લાગતી, પણ વીરપુરના ઠાકરે જલારામને મદદ બહુ કરેલી છે. અને વધારેમાં વધારે જલારામ બાપાને મદદ કરનારા હોય તો આપણા પટેલ ભાઈઓ, ગાડા ભરી ભરીને ઠલી આવતા હતા. જલારામના જીવનચરિત્ર તમે વાંચો, આખું જલારામનું જીવનચરિત્ર મેં કંઠસ્થ કર્યું છે. કોઈ જગ્યાએ જલારામ બાપાના મંદિરે કથા હોય ને, એક એક પ્રસંગ, એક એક પ્રસંગ. પટેલોએ ખૂબ તેને સહકાર આપ્યો છે, ગાડા ભરી ભરીને દાણા નાખેલા છે. કોઈ નામ નહીં, કોઈ નામની આશા નહીં. અને મારા પટેલ ભાઈઓ, એટલું જરૂર યાદ રાખજો, તમે આજે બહુ સુખી છો સુરતમાં, જેનું કારણ એક કે તમારા જે વડીલો હતા ને, તમારા દાદા પરદાદા, એ કો અહંકારતા હતા. કો તો સમજો ને તમે, આપણે ગામડાના સૌરાષ્ટ્ર માણસો, કો થાળામાં પાણી આવતા હતા. અને એ દાદાની વાડીએ કોઈ સાધુ બ્રાહ્મણ જાય ને તો વાડીમાં કાંઈ ન હોય તો બે લીંબુ આપે, બે સીભડા આપે, થોડાક શાકભાજી આપે. પણ તમારા વડીલોની વાડીએથી કોઈ સાધુ બ્રાહ્મણ ખાલી હાથે નથી ગયો, અને એને આ ફળ તમે ખાઈ શક્યા. અને જ્યાં તમે કોદાળી મારો ત્યાં પાણી નીકળે છે અત્યારે. કદમ કદમ કર, કદમ કદમ પર તમને સફળતાઓ મળે છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળવી એ પુણ્યનું કામ છે. અને આપણા જૂના પુણ્યો પૂરા ન થાય એ પહેલા નવા પુણ્યો કરી લેવા. ડાયો ખેડૂત તેને જ કહેવાય, વાવેતર કરે ને પાક આવવાનો હોય એ પહેલા બીજી વાવણી કરવાની તૈયારી કરી નાખે, એને ડાયો ખેડૂત કહેવાય. ઠાકોર, જલારા, વીરબાઈનું દાન, વીરબાઈનું દાન ન કરી શકાય. સોના ચાંદી હીરા મોતી, અન્નનું દાન, જમીનનું દાન, વસ્ત્રનું દાન, પત્નીનું દાન ન કરી શકાય. ડાયા માણસો કહે, ઠાકોર સાહેબ, અમે તો તેમની સામે ન બોલી શકીએ, પણ આપ નગરધણી છો, આપ આવો જરા જલારામને સમજાવો. વીરપુર ઠાકોર આવે છે, ઘડા પર બેસીને આવે છે આશ્રમે, દોડતો દોડતો પહોંચે આશ્રમની બહાર, ઉતરી ગયા, પગરખા ઉતાર નાખ્યા. કારણ કે સાધુનો ભગતનો આશ્રમ છે. અંદર પ્રવેશ કરે ઠાકોર સાહેબ, નગરના માણસોના મુખ ઉપર પ્રસન્નતા આવી. ઠાકોર આવ્યા છે, જલારામને સમજાવશે,
વીરુભાઈને પાછા બોલાવશે. ધીમે ધીમે ઠાકર અંદર આવે છે. જલારામ બાપાની નજર પડી ઠાકોર સાહેબ આવ્યા છે, ઉભા થાય છે. કારણ કે સાધુ પુરુષ વિવેક થી ભરેલો છે, ઉભા તેને હામા હાલે છે. આવો આવો ઠાકોર સાહેબ, પધારો પધારો પધારો. ઘણા સમયથી મને એવું હતું ઠાકોર સાહેબ આવે, આપ પધારે, આપનું સ્વાગત છે. ઠાકોર સાહેબ કહે કે ભગત, મેં સાંભળ્યું તે સત્ય છે. ભગત કહે બિલકુલ સત્ય છે, પણ ભગત તમારા માટે તો દરબારના દ્વાર રોજ ખુલ્લા છે. તમે અન્નનું દાન કરી શકો, વસ્ત્રનું દાન કરી શકો, પણ પત્નીનું દાન? ભગત કહે ઠાકોર સાહેબ હવે આગળ નહીં બોલતા, એક શબ્દ હવે તમે નહીં બોલતા. કેમ? ઠાકોર સાહેબ મને ક્ષમા કરજો, આ રાજ્યનો કારભાર ચલાવવો એ તમારો વિષય છે. ઠાકોર સાહેબ આમાં તમને ખબર ન પડે. ઠાકોરના કાન ચમકી ગયા કે મને ખબર ન પડે, પણ રાજા ભગવાનનો અંશ કહેવાય છે. ઠાકોર મનોમન સમજી ગયા છે આમાં તમને ખબર ન પડે. જલારામ એ કહેવા માંગે છે કે સામાન્ય કોઈ પુરુષની તાકાત નથી, આ જગતનો માલિક એવો હોય ને તો જ માગણી કરી શકે. વીરબાઈ વીરપુર ઠાકોરને આંખમાંથી દળદળ આંસુ પડી ગયા છે કે ધન્ય છે જલારામ, ધન્ય છે. એ વીરપુર, એ જલારામ, એ આપણો ફતેહપુર, એ ભોજલરામ બાપા દીવા પ્રગટ કર્યા દુનિયામાં. અને પછી તો કથાને આપ જાણો છો, વીરબાઈ પાછા આવે છે, આશ્રમમાં રોનક આવી ગયો છે. ઝંડોનું જોલી લઈ સાંજ પડી, સૌ વાળો કર્યા, અને મહેમાનો પોતપોતાના સ્થાને. અને નિયમ એવો હતો આશ્રમનો કે પહેલા મહેમાનો જમે, અભ્યાગતો જમે, કૂતરાઓનો રોટલા, ગાય ને આ બધું થઈ જાય, બધા જમી લે, પછી જલારામ જમે. અને જલારામ બાપા ભોજન કરી લે પછી વીરબાઈ જમે. આશ્રમનો નિયમ હતો. અને બધું જ વાળું પાણી ભોજન પૂર્ણ કર્યા પછી જલારામ બાપા પોતાના ઓરડામાં જાય છે. ઓરડામાં જાય ને બાપા લાંબા થાય, જલારામ બાપા પગ લાંબા કરે છે, શયન કરે છે. થોડીક વાર થઈ વીરબાઈ તેમના ઓરડામાં આવે છે. જલારામ બાપાને આંખ બંધ હતી. વીરબાઈ આવીને ધીમે એકથી જલારામના પગ પાસે બેસી જાય છે અને જલારામ બાપાના પગ દબાવવા લાગે છે. કારણ કે રોજનો નિયમ હતો, જલારામ બાપા સુવે એ પહેલા વીરબાઈ તેના ચરણ દબાવતી સેવા કરે. આમ જ્યાં પગને અડ્યા વીરબાઈ, તો જલારામ બાપાએ એકદમ પગ લઈ લીધા છે, ઊભા થઈ ગયા. વીરબાઈએ કહ્યું, કેમ ભગત, આપ તો જાણો છો કે રોજની મારી સેવા છે. ભગત કહે, હવે તમે સેવા નહીં કરી શકો. કેમ? અમે પાછા આવે તમને ગમ્યું નહીં? અરે ના ના વીરબાઈ, એવું નહીં બોલો. તમે પાછા આવો ને અમને ન ગમે એવું હોઈ શકે? આપ તો આશ્રમનો તપ છો, તમે તો સાક્ષાત દેવી છો, તમે પાછા આવો ને અમને ન ગમે એવું નહીં બોલો. આપ તો પછી આચરણ સેવા કેમ, શા માટે? ત્યારે જલારામે કહ્યું, વીરબાઈ હવે તમે આશ્રમની સેવા કરી શકો છો, હવે જલારામની સેવા ન કરી શકો, કારણ કે તમે દાનમાં દીધેલા છો, હવે મને તમારી સેવાનો અધિકાર નથી. એ 30 વર્ષની ઉંમરે જલારામે વીરબાઈનો ત્યાગ કર્યો છે. આમ નામ કઈ જલારામનું નામ નથી ગુંજતું, એ જલારામ છે. પછી વીરબાઈનો પત્ની તરીકે સ્વીકાર નથી કર્યો, એ આ જલારામ, એ સાધુ પુરુષ. અને એનો આજે દિન, એક મારો મહાદેવ સતીનો ત્યાગ કર્યો છે, મનોમન ત્યાગ, ને સમય દેવતાઓ જય જયકાર કરવા. હે મહાદેવ તમારી જય હો. હે મહાદેવ, સતીએ પૂછ્યું કે મહાદેવ આ જય જયકાર કેમ થવા લાગ્યો? એટલે મહાદેવને એમ થયું કે સતીને હું જો કહું કે મેં તમારો ત્યાગ કર્યો,
સતીને દુઃખ થાય એવું ન બોલવું જોઈએ. ભગવાન મહાદેવજી મૌન રહ્યા છે, બોલ્યા નથી. એટલું બોલ્યા કે સતી એક કામ કરી આપણે કૈલાસ જતા રહ્યા. ભગવાન શિવ અને સતી કૈલાસ જવા લાગ્યા છે, દેવતાઓ જયજીકાર કરે છે. શિવ અને સતી જાય છે, અંતરિક્ષમાંથી અવાજ ગુંજવા લાગ્યો છે અને મારો ગોસ્વામીજી ગાય છે. ચલત ગગન ભયે ગીરા સુહાઈ, પૂરું આસમાન જય હો જય હો, ગીરા એટલે વાણી, વાણી સુહાય શોભા થવા લાગી, જય હો જય હો. ચલત ગગન ભયે ગીરા સુહાઈ, જય મહેશ ભલે ભગતિ રહા. હે મહાદેવ, હે મહાદેવ. કોણ ખખડાવે છે અલગ? મહાદેવ તમારી જય હો, મહાદેવ તમારી જય હો. તમે જેવી પ્રતિજ્ઞા કરી એવી પ્રતિજ્ઞા કોઈ ન કરી શકે. જય જયકાર થતો જઈને દેવતાઓ બોલે છે, અસપન તુમ બિનુ કરે કોન આન, રામ ભગત ભગવાન મહાદેવને થયું કે જયારે જય જયકાર થાય ને ત્યારે આપણું ભજન વધવું જોઈએ. નારદ નો જય જયકાર થયો, નારદ નું ભજન ન વધ્યું, નારદ નું પતન થયું. નારદે તપ કર્યો હતો, શિવ સમાન નારદ બની ગયા હતા. પૂરા લોકમાં નારદ તમારો જય હો, નારદ તમારો જય હો, અને જય જયકાર સાંભળી નારદ નું ભજન છૂટ્યું. નારદ અહંકારી બની ગયા. ભગવાન મહાદેવ કહે, હવે ભુવનમાં મારો જય જયકાર થવા લાગ્યો, મારું ભજન વધવું જોઈ, અને બાબાના મુખમાંથી રામનું નામ ગુંજવા લાગ્યું છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય કૈલાસ પહોંચે. બાબા ધ્યાનસ્થ છે. સતીએ જોયું, અરે પ્રભુને તો ધ્યાન લાગી ગયું. એક વર્ષ વીત્યું, 87,000 વર્ષ વીત્યા. અંતે સતીએ ક્ષમા માગી. બાબા નેત્ર ખોલે છે. બિરાજો સતી, હું તમને ભગવાનની કથા કહું. અને હવે કૈલાસમાં કથાનો પ્રારંભ થાય છે. ભગવાન મહાદેવ કથા કહે, સતી સામે બેઠા છે અને ગોસ્વામીજી લખે છે, લાગે કહાના હરિ કથા રસાલા, પ્રજેશ ભય પ્રજા
રસથી ભરપૂર હરિકથા કહે છે. યજ્ઞનું આયોજન થયું, દેવતાઓને નિમંત્રણ, આકાશ માર્ગે જવા લાગ્યા. સતી વચ્ચે વિક્ષેપ કરીને પૂછે કે પ્રભુ આ દેવતાઓ બધા કઈ બાજુ જાય? જેને દુનિયાદારીમાં જ પ્રીતિ છે, કથામાં વિક્ષેપ કરવો એ બહુ પાપ છે, સતીએ કર્યો છે. નહીં મને કહો આ બધા કઈ બાજુ જાય છે? કથા એક સાધના છે, કથા એક અનુષ્ઠાન છે, કથા એક ઉપાસના છે, કથા એ ભગવાનની વાંગમય પૂજા છે, આ એક તપ છે. ભગવાન મહાદેવ કહે, સતી આ પ્રભુની કથામાં ચિત્ત રાખો. નહીં મને કહો, સતી તમે સાંભળશો તો તમને દુઃખ થશે, તેના કરતા મને ન પૂછો વધારે સારું. નહીં મને કહો ત્યારે શંકર ભગવાન કહે તો સાંભળો સતી. બાળ અધિકાર મોટું પદ મળ્યું તમારા પિતાને, પદ પછી ન શીખ્યું અને અહંકાર આવ્યો. શંકર બોલ્યા, બાળ અધિકાર તમારા પિતાને અભિમાન નથી પણ અભિમાનની માત્રા વધી ગઈ છે, અતિ અભિમાન આવ્યું છે. ભગવાન મહાદેવ બોલે છે, અતિ અભિમાન. ભગવાને કૃપા કર્યો હોય ને, નમ્ર બનજો, વિનમ્ર બનજો. અહંકાર એ નર્ક નું દ્વાર છે, અહંકાર એ પતન નું કારણ બને છે. સમાજમાં આપણે જોઈએ ને તો જેટલો નાનો માણસ હોય ને એટલો નો અહંકાર બહુ મોટો હોય બાપુ, અને જેટલા જેટલા મોટા માણસો હોય ને બહુ નમ્ર વિનમ્ર હોય છે. મોટા મોટા ધનપતિઓને મળીએ ને ત્યારે આપણે થાય, ઓહો આંબાને ક્યારે આવી લુમ્મણ ઝુમ્મણ ને આંબો ઝૂક્યો છે, એવો ભાવ થાય તેના ઉપર આપણને, કે ભગવાન ઠેકાણે આપ્યું છે અને ભગવાન ઠેકાણે જ આપે છે. અને એટલું યાદ રાખજો, જમીનના સોદામાં પૈસા મળી ગયા હોય, બે પૈસા મળી ગયા હોય ને અહંકારી બન્યા, ઠોકર મારીને પૈસા જતા રહે તમારા. જેની પાસે નમ્રતા વિનમ્રતા હોય એની પાસે લક્ષ્મી નિવાસ કરે છે, ત્યાં પૈસા રહે છે. ભગવાને કૃપા કરી હોય ને તો બહુ નમ્ર રહેજો, વિનમ્ર બનજો. અને પદ પદવી મળ્યા પછી નમ્ર બનવું ને બહુ કઠિન છે. જ્ઞાન મળી જાય, વિદ્યા મળી જાય, મોટી મોટી નામનાઓ થઈ જાય અને પછી જે નમ્રતા રાખવી ને એ બહુ કઠિન હોય છે. અભિમાન આવ્યું છે, યજ્ઞનું આયોજન થયું છે, નિમંત્રણ નથી આપણને. સતી કહે મારે જવું છે. ભગવાન શિવજીએ કહ્યું કે ન જાઓ તો વધારે સારું છે, તમારું હિત નથી. પણ શંકર ભગવાનની વાત સતીએ નથી માની. અને આપણા સાધુ પુરુષો એમ કહે, સદગુરુની વાત ન માને, પતિની વાત ન માને, માનવા જેવી જ પતિમાં પાછું ધ્યાન રાખવું, વડીલોની વાત ન માને, સાધુ પુરુષોની સજ્જનોની શાસ્ત્રની વાત ન માને, તેની હાલત બહુ કફોડી થાય છે. ભગવાને ના કહી તો પણ સતી જવા માટે તૈયાર થયા છે. પ્રભુને થયું હરિ કરે એ જ થાય છે. પણ ભગવાને એક બહુ સરસ વાત કરી, આ જગતમાં જેનું મંગલ થવાનું હોય એમનું કોઈ અમંગલ ન કરી શકે, પણ જેનું અમંગલ થવાનું જ હોય તેનું ભલા કોણ મંગલ કરી શકે? આજે સતીનું મંગલ નથી, સતીનું આજે અમંગલ છે. ભગવાન મહાદેવે સતીને સમજાવી, સતી ન માને. ભગવાન મહાદેવે અસંખ્ય ગણોને બોલાવ્યા છે. કેવા ગણો? પહાડને ખોળી નાખે એવા ગણો, સામાન્ય નહીં, સૂર્યને પકડી લે એવા ગણો, ચંદ્રને હાથમાં લઈને રમનારા ગણો, આવા ગણો બધા હતા. સમંદરને આમ પી જાય, ખોગોઈ નો લેવો પડે આમ કરે સમંદરને પી જાય, આવા ગણો હતા. આ માળી બગીચામાંથી ફૂલ વીણી લે એમ આસમાનમાંથી તારાઓ વીણી લે એવા શંકરના ગણો. તમે વર્ણન તમે વાંચો શિવપુરાણમાં, આવા ભગવાન મહાદેવના ગણો છે. શંકરને તો કઈ કરવું ન પડે, આમ શંકર આમ ઈશારો કરે ને ત્યાં બધું હરખું કરી નાખે એવા ગણો છે. ક્યારેક આમ વર્ણન વાંચીને ત્યારે ઓહો ભગવાન મહાદેવની પાસે કેવા ગણો છે.
ललकार करी महादेव असंख्य संख्या में गणो आया कहे महादेव कोने घोर दंड करवो आप कहो कोना नाम नो उत्सव उजवो छे आप कहो તમે કહો તો ઉત્સવ મનાવીએ અને તમે કહો તો કોઈને ઘોર દંડ આપીએ અને તમે કહો તો વિસર્જન કરી નાખીએ એવા શંકરના ગણો મહાદેવ કહે છે સતીનું કુશળ નથી સતીની સાથે જાઓ અસંખ્ય સંખ્યામાં ગણો ભગવાન મહાદેવ સતીની સાથે મોકલ્યા છે અને સતી પ્રજેશનગરના દ્વારે પહોંચી પણ ગણો કેટલા પ્રજેશનગરના દ્વારેથી લઈ ગણોની લાયન કૈલાસના દ્વાર સુધી હતી એના નામના વર્ણન પણ શિવપુરાણમાં છે કેવા કેવા ગણો હતા તેના રૂપ કેવા પ્રજેશનગરમાં કઈ ઘટના બને એકને ખબર પડે કૈલાસના દ્વારે વાત પહોંચી જાય મોબાઈલ કરવાની જરૂર જ નહીં આટલા ગણોને મોકલ્યા હતા આખી લાઈન થઈ ગઈ કૈલાસના દ્વારથી પ્રજેશનગર સુધી અને સતી ગઈ પ્રજેશનગરમાં નગરના માણસે અપમાન કર્યું છે આંગણામાં ગઈ મહેમાનો અપમાન કર્યું છે બધા ખુશફુસ કરવા લાગ્યા મહેમાનોની વચ્ચે બેઠેલી માં છે ઊભી થાય છે ધોટ મેકીને આવી સતીની પાસે ભેટીને મળે છે અને દુનિયાના બધાના પ્રેમનો અસ્ત થઈ જાય અને માના પ્રેમનો અસ્ત નથી થતો એ માં એ માં છે માના તોલે કોઈ ના આવે તેથી મારા યુવાન ભાઈઓને સૌને પ્રાર્થના માને ખૂબ રાજી રાખજો રોજ માને પગે લાગજો અને જે કાંઈ આ કથાનું ફળ છે ને એ લાભોમાંની શિવ ભક્તિના પુન્ના ફળને કારણે છે એ મારા શિવ ભક્ત છે મહાદેવના પરમ ભક્ત છે બાપ સમય નથી ને એટલા માટે તમે સૂર આપો છો બરાબર છે પણ એ મને જ આવું પ્રસંગ ને તો કોઈ પણ જગ્યાએ લઈ જવાય માન દીકરી ભેટીને મળ્યા છે બેટા તારા પિતાનો સ્વભાવ છે હવે જોજો તમે બાપ દીકરીનું અપમાન કરે છે અને એ બાપની હાલત કેવી થાય છે તેથી મારા વડીલોને કાલ પણ કહ્યું આજ પણ કહું છું દીકરીઓનું સન્માન ન કરી શકો તો કોઈ જરૂર નથી પણ દીકરીઓનું અપમાન ન થાય તેની ખૂબ કાળજી રાખજો ખૂબ લાડ લડાવજો તેમને દીકરીઓ માટે એટલા માટે ભાર મૂકું છું કે આ દેશની નારીએ બહુ દુઃખ ભોગવ્યા છે બાપને ઘરે હોય ત્યારે માનો ત્રાસ હોય રોટલા ઘડતા શીખી જા વાસણ ઉટકતા શીખી જા માની ગંદી ગંદી ગંદા ગંદા શબ્દો સાંભળતી હોય છે બાપ ક્યારેક અપમાન કરતો હોય ભાઈ તો બેને રંજાડતો જ હોય છે ભાઈ લગભગ બેનને હેરાન કરતો હોય છે કદાચ આમાં અનુભવ હોય છે ઘણાને એ દીકરી સાસરે જાય ત્યારે સાસુનો ત્રાસ હવની આમન્યા રાખવાની લાજમાં બોલવાનું આ નારીએ બહુ દુઃખ સહન કર્યા છે ઊંચા અવાજથી બોલાય નહીં નણંદ મેણા મારે એ જે કહેવે કે એવી રીતે રહેવાનું ઉપરથી પતિનો ત્રાસ હોય છે વાત વાતમાં ન બોલાય ગંદી ગંદી ગાળો દઈ દે બાપ અમે માં અમે એ નારીએ બહુ દુઃખ સહન કર્યા છે અત્યાર સુધી નારીઓએ દુઃખ સહન કર્યા હવે પછી કોઈ નારીએ દુઃખ સહન ન કરવા પડે તેથી ધીમે 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 દીકરીઓનો મહિમા વધે બહેનોનો મહિમા વધે મારા શંકરે તો યુગો પહેલા આ સમાજને સંદેશ આપી દીધો કે હે પુરુષ તારે સુખી થવું હોય અને તારે મહાન બનવું હોય તો મારી પત્ની પાર્વતીને મારા કરતા 3 ફૂટની ઊંચાઈ પર બેસાડું છું તું તારી પત્નીનું સન્માન ન કરતો કોઈ જરૂર નથી અપમાન નહીં કરતો અને જો તું મારા જેમ તારી પત્નીનું સન્માન કરીશ તો તારું ઘર તારો પરિવાર મહાન બની જશે એ શંકર શિવાલયની અંદર પાર્વતીને ઉપર બેસાડી નીચે નહીં સન્માન આપ્યું છે જે ઘરમાં નારીની પૂજા થતી હોય તો દેવ નિવાસ કરે છે માન દીકરી ભેટીને મળ્યા છે જા બેટા દર્શન કરી આવ યજ્ઞ નારાયણના દર્શન કર ગઈ સતી આમ જોયું બધું
શંકર ભગવાનનું કોઈ સ્થાપન નહીં. પિતાની પાસે ગઈ, પિતાજી આ શું કર્યું તમે? યજમાનનું મંગલ કરનાર, યજમાનનું કલ્યાણ કરનાર, યજ્ઞનું ફળ આપનાર ભગવાન શંકર છે. યજ્ઞ ભલે પૂર્ણ થાય પણ ફળ આપવા માટે ભગવાન શંકર જાગૃત રહે છે. અને તમે મહાદેવને નહીં? એ સમયે દક્ષ પોતાના પુત્રી સતીનું અપમાન કરે છે અને સતીને યાદ આવ્યું કે મેં દક્ષને કહેલું કે તમે જયારે તમારા આંગણે મારું અપમાન કરજો એ સમયે હું બળીને ભસ્મ થઈ મારા દેહનો ત્યાગ કરીશ. અને ક્યારે માં દીકરીનું અપમાન કરે તો દીકરી સહન કરી શકે છે, માં કે દીકરીનું અપમાન કરે તો દીકરી સહન કરી શકે છે, પણ બાપ જયારે દીકરીનું અપમાન કરે ને ત્યારે દીકરી સહન કરી શકતી નથી. કારણ કે દીકરીનો સ્વભાવ છે, દીકરીને મા ઉપર જરૂર પ્રેમ હોય પણ મા કરતા વધારે દીકરીને બાપ ઉપર પ્રેમ હોય છે. અને સમાજની દીકરીઓને તમે જુઓ, લગભગ દીકરીઓની અણહાર એ બાપ જેવી જ હોય. કુદરતનું એક આ નિર્માણ છે, દીકરીઓની અણસાર એ બાપ જેવી હોય છે, દીકરાઓ એ માં જેવા હોય છે. સતી, મેં તને ક્યાં નિમંત્રણ આપ્યું છે? હળાહળ અપમાન થયું છે. સતીને એમ થયું, ઘરે મહાદેવે કહ્યું વાત ન માની હવે શું કરું? હૃદયમાં ચંદ્રમૌલી બ્રષ્કે તો ભગવાન મહાદેવનું ધ્યાન ધર્યું અને મારો ગોસ્વામી જે લખે છે, મહાદેવ ને યાદ કર્યા છે. ચંદ્રમૌલી બ્રષ્કે તો મહાદેવ નું ધ્યાન કર્યું છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, નિર્ણય લઈ લીધો દેહ નો ત્યાગ કરો. અને એ સતી અંગમાંથી અગ્નિને પ્રગટ કરે છે, યોગ દ્વારા, જોગ દ્વારા. શિવપ્રણમાં આખી ક્રિયા લખેલી છે, અંગમાંથી અગ્નિ કેવી રીતે પ્રગટ થાય, દિવાસળીને જરૂર ના પડે એમ અગ્નિ પ્રગટ થાય, એવી આખી ક્રિયા લખેલી છે કે પ્રાણને કેવી રીતે સ્થાપવામાં આવે, કેવી રીતે દેહ નો ત્યાગ થાય. અને એ જ ક્રિયા સતીએ કરી છે. અને ગોસ્વામી જે લખ્યું છે, અસકાહી જોગ અગ્નિ તનુત જાયો સકલ મત હારા, અસકાહી જોગ અગ્નિ શંકર ભગવાનને ખબર પડી કે આ શું. ભગવાન મહાદેવે જોયું, ઓ સતી દેહનો ત્યાગ. ભગવાન મહાદેવે જટાને પછાડી નથી પણ એ જટામાંથી બે લટને ખોલી છે. એક લટમાંથી કાલી કાલી મહાકાલીને પ્રગટ કરી છે અને બીજી જટની લટાની અંદરથી વીરભદ્રને પ્રગટ કર્યા છે. હુંકાર કરતા કરતા અગ્નિભદ્ર વીરભદ્ર વિનાશ, હે મહાદેવ, હે મહાદેવ, આજ્ઞા કરો સમંદરને પી જાઓ, સૂર્યને પકડી લઉં, દેવતાઓને સૌનું ભક્ષણ કરી જાઓ, વિનાશ કરો મહાદેવ, આજ્ઞા કરો, આજ્ઞા કરો, આજ્ઞા કરો. વીરભદ્ર ઉભા છે. ભગવાન મહાદેવ કહે છે, વીરભદ્ર જાઓ, દક્ષને દંડ કરો, કારણ કે દક્ષને અભિમાન નહીં અતિ અભિમાન આવ્યું છે. ભૂત પ્રેત ડાકીની શાખા આકાશ માર્ગે હુંકાર કરતા કરતા શંખનાદ એની કરો, ભયંકર વાસ સાથે લલકાર થવા લાગી. અહીં આકાશ હોય તે દેવતાઓ ભાગો ભાગો ભાગો,
દક્ષને ખબર પડે કે આ શું ભૂત પ્રેત ડાકની ફાકીની સાથે વીરભદ્ર પ્રજેશ નગરમાં પ્રવેશ કરે છે. અહીં સતી સળગતી સળગતી છેલ્લો શ્વાસ અંતિમ શ્વાસ દેવતાઓની સામે નજર કરી કોની પાસે જાઓ. ઇન્દ્રને સામે જોયું મન ન ઠર્યું, બ્રહ્મા બેઠા હતા નહીં, કુબેર